कराग्रे वसते लक्ष्मी कर मूले सरस्वती कर मध्ये तु गोविंद प्रभाते कर दर्शनम प्रभाते कर दर्शनम। जय श्री कृष्ण फ्रेंड्स, गुड मॉर्निंग। सवार पड़ी गई अने आपणे किचन में आवी गया छे अने सवारे ब्रेकफास्ट की तैयारी करवानी छे। तो शू बनावीशू? तो इंस्टंट कंईक आइडिया आव्यो छे मारा मगज में, तो हूँ अत्यारे बनावा जई रही छूं। तो मने थयुं के चालो मारी साथे हूँ पण तमने ब्रेकफास्ट की मजा लो अने तमने पण करावडाव। तो चालो मारी साथे मारा किचन में रेसिपीनी शुरुआत करिए। ए पहला चैनल ने सब्सक्राइब करी बाजू में आवेला बेल आइकॉन ने प्रेस करो अने साथे ऑल नोटिफिकेशन प्रेस करो जेथी करीने तमने दरेक नोटिफिकेशन जल्दी थी मळी जाए। अहीं मारी पासे अर्धो कप छीणेला बटाका लीधेला छे। एक काचो बटाको लेवानो छे मध्यम कदनो अने एने आपणे छीणीनी मददथी छीणी लेवानो छे। पा कप बारीक कापेलो कांदो अथवा तो तमारे नानाथी मध्यम कदनो कांदो लेवानो छे। एक बारीक कापेलू लीलू मरचू लेवानू छे। साथे आपणे लईशું 2 ટેબલસ્પૂન જેટલા બારીક કાપેલા કોથમીર અને સાથે આપણે એની અંદર ઉમેરી લઈશું બાજરીનો લોટ। અહીંયા આપણે લગભગ 3-4 ટેબલસ્પૂન જેટલો બાજરીનો લોટ ઉમેરવાનો છે। હું અહીંયા 3 ટેબલસ્પૂન જેટલો બાજરીનો લોટ ઉમેરી રહી છું। ચોમાસામાં બાજરીનો લોટ ખૂબ જ હેલ્ધી રહે છે તો ખાવો ચોક્કસ। 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી લઈશું અને કસૂરી મેથીને આપણે 1 ટીસ્પૂન લેવાની છે અને આ રીતે હાથની મદદથી મસળી અને એની અંદર ઉમેરી લેવાની છે। હવે બધું ઉમેરાઈ ગયું છે પરંતુ મીઠું તો રહે જ ને, એટલે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ ઉમેરી લઈએ અને ત્યારબાદ આપણે ફોકની મદદથી સરખી રીતે મિક્સ કરી લઈશું। મોઈશ્ચર બટાકામાં અને કાંદામાં હોય છે, તદુપરાંત આપણે કોથમીર ધોઈને ઉમેર્યા છે એટલે એમાં પણ થોડું ઘણું મોઈશ્ચર હશે, એટલે આપણે પહેલાં આ રીતે ફોકની મદદથી બધું મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર થોડું પાણી ઉમેરતા જશું અને એનો ડો બનાવતા જશું। પહેલાં આપણે આ રીતે જ મિક્સ કરવાનું રહેશે। હવે હું અહીંયા થોડું પાણી રેડું છું અને એનો ડો બનાવું છું અને આપણે સેમી લિક્વિડ જેવો ડો બનાવવાનો છે। અને જો તમને ગમે તો તમે આના પરાઠા જેવું વણવા માગતા હો તો તમારે થોડો બાજરીનો લોટ વધારે ઉમેરી દેવાનો। હું અત્યારે નાની થેપલી બનાવી રહી છું એટલે હું અત્યારે થોડું પાણી વધારે ઉમેરી રહી છું। આ રીતે ફોકની મદદથી સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને આપણો ડો ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। ખૂબ જ સ્વાદિષ્ટ, ઝટપટ બની જાય એવો અને ખૂબ જ હેલ્ધી નાસ્તો આપણો અત્યારે બની રહ્યો છે। તમને ચોક્કસ ગમશે અને તમે ચોક્કસ ટ્રાય કરજો। હવે આપણે એક નોનસ્ટિક પેન મૂકી દઈએ અને એને આપણે ગ્રીસ કરી લઈશું, એટલે કે આપણે બ્રશની મદદથી આ રીતે ગ્રીસ કરવાનું છે જેથી કરીને આપણે 1 ચમચી કરતાં પણ ઓછું તેલ વપરાશે અને ઓછા તેલમાં આપણો આ હેલ્ધી નાસ્તો બનશે। આ રીતે ગ્રીસ કર્યા બાદ આપણે એની ઉપર 1-1 થેપલી ચમચીની મદદથી આપણે મૂકવાની છે। તો તમે જોઈ લો કેવી રીતે હું મૂકું છું। આ રીતે એક બનાવીને મૂકી છે અને હવે બાકીના ડોમાંથી પણ આપણે બનાવી દઈશું અને લગભગ 7 આ રીતની નાની થેપલી બનશે, જે 7 થેપલી 2-3 જણને માટે નાસ્તામાં ઇનફ છે। અત્યારે અમે 2 જણ જ છે અને 2 જણ માટે અમારા માટે આ નાસ્તો ઇનફ છે। તો આ રીતે બધી જ થેપલી બનાવીને મૂકી દઈશું અને આપણે આને પકવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એને લો ફ્લેમ પર જ આ રીતે થેપલી મૂકવાની છે। થેપલી મુકાઈ જાય ત્યારબાદ આપણે એને ઉપર આ રીતે 1 ચમચી જેટલું તેલ બધી થેપલી ઉપર આ રીતે બ્રશની મદદથી જ મૂકીશું, એટલે આખા પ્રોસેસમાં આપણે લગભગ 2 ચમચી જેટલું તેલનો યુઝ કરીશું।
ચેક કરી લઈએ થેપલી આપણી બનીને તૈયાર થઈ છે કે નથી. થોડી ગુલાબી થઈ છે, હલકો ગુલાબી કલર આવ્યો છે, પરંતુ આપણે થોડો હજુ ડાર્ક કલર જોઈએ છે એટલે આપણે એને ફરીથી પલટાવી લઈશું અને થોડો ડાર્ક કલર આવે એક સાઈડ ત્યારબાદ જ આપણે એને ફરીથી બીજી સાઈડ પલટાવીને એને થવા દઈશું. હવે આને આપણે સોસ આની સાથે કરીશું, તો તમે ચોક્કસ છેલ્લે સુધી વિડીયોને જોજો, એ પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. તો હવે આપણે ચેક કરી લઈએ થઈ ગયું હશે. એક સાઈડ આપણી થેપલી થઈ ગઈ છે, તો એને આપણે પલટાવી લઈએ છીએ અને આ રીતે બીજી સાઈડ પણ થેપલીને થવા દેવાની છે અને બંને સાઈડ થઈ જાય ત્યારબાદ આપણે એને ગેસ ઉપરથી હટાવી લઈશું અને એને સર્વ કરશું. તમારે જો થેપલાની જેમ બનાવી હોય તો તમારે એની અંદર લોટનું પ્રમાણ વધારે રાખવાનું છે અને બટાકા અને કાંદાનું પ્રમાણ ઓછું રાખવાનું છે. જેટલા બટાકા અને કાંદા લીધા છે એટલા જ પ્રમાણમાં આપણે લોટ પણ અંદર ઉમેરી લેવાનો છે અને તમને ગમે તે પ્રમાણે તમે આની અંદર બીજા બધા વેજીસ પણ ઉમેરી શકો છો, જેમ કે ગાજર, કેબેજ, વટાણા, કેપ્સિકમ કે પછી પાલકની ભાજી, તમને જે પણ ગમે તે બધા જ વેજીટેબલ્સ તમે આની અંદર ઉમેરીને બનાવી શકો છો. આ એક બેઝિક આઈડિયા મેં આપ્યો છે અને વાતો કરતાં કરતાં તો આપણી આ થેપલી બનીને તૈયાર થઈ ગઈ. આજે મોર્નિંગમાં મને નાસ્તો બનાવવાની અને ખાવાની ખૂબ જ મજા પડી ગઈ, તમારી સાથે વાતો કરવાની પણ બહુ જ મજા આવી ગઈ. તો જોયું વાતોમાં કેટલી સરસ મસ્ત થઈ ગઈ. હવે આપણે આ બધી થેપલીને આપણે નીચે ગેસ પરથી ઉતારી લઈશું અને સર્વ કરીશું એક પ્લેટમાં. બધી થેપલી આપણે આ રીતે સર્વ કરી લીધી છે, સાથે આપણે સર્વ કરીશું પલાળેલા અખરોટ અને બદામ અને સાથે ચા. તો પહેલાં બદામ અખરોટ ખાશું અને ત્યારબાદ આપણે ચા સાથે થેપલી એન્જોય કરીશું. થેપલીને તમે લીલી ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો, પરંતુ હું આજે ચા સાથે જ ખાઈ રહી છું. તમારી ચોઈસ. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ વોચિંગ સુપર સહેલિયા.